બુલેટિનમાં સૌપ્રથમ વાત અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજા વિધિ સંપન્ન થઈ તેની કરીએ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની આધારશિલા મૂકી દીધી છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલીલાના દર્શન કર્યા અને તેમની પૂજા કરી. આ પ્રસંગે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે રામ સૌના છે અને સૌ રામના છે. આ ભૂમિપૂજન શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે આયોજિત કર્યું હતું, જેને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સરકારે બનાવ્યું હતું. કન્યાકુમારી સે ક્ષીર ભવાની તક, કોટેશ્વર સે કામાખ્યા તક, જગન્નાથ સે કેદારનાથ તક, સોમનાથ સે કાશી વિશ્વનાથ તક, સમેત શિખર સે શ્રવણ બેલગોળા તક, બોધ ગયા સે સારનાથ તક, અમૃતસર સાહબ સે પટના સાહિબ તક, અંડમાન સે અજમેર તક, લક્ષદ્વીપ સે લેહ તક, આજ પૂરા ભારત રામમય હૈ. વડાપ્રધાન મોદીના રામ સૌના છે તે સંબોધન પર કટાક્ષ કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું. તેમણે લખ્યું છે કે રામ પ્રેમ છે તે ક્યારેય ધૃણામાં પ્રગટ નહીં થાય, માફ કરશો, રામ કરુણા છે તેઓ ક્યારેય ક્રૂરતામાં પ્રગટ નહીં થઈ શકે, રામ ન્યાય છે તેઓ ક્યારેય અન્યાયમાં પ્રગટ નહીં થઈ શકે. તો આ પ્રકારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું. આ ઘટના પર ભૂમિપૂજન વેળાએ આખા અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. ન માત્ર અયોધ્યામાં પણ દેશભરમાં કેવી રીતે ઉજવણી થઈ તે જોઈએ. ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં સરકાર દ્વારા આ પ્રકારના કોઈ ધાર્મિક આયોજનને આટલું મહત્વ આપવામાં આવે તે કેટલાક લોકોને યોગ્ય નથી લાગતું. સરકારનો ધર્મ પ્રત્યે ઝુકાવ હોય તે મામલે દલીલો માત્ર ભારતમાં જ નથી થઈ રહી, દુનિયાના કેટલાય દેશોમાં થઈ રહી છે. જોઈએ બીબીસી સંવાદદાતા ઝુબેર અહેમદનો અહેવાલ. હાગિયા સોફિયા, તુર્કીનું ગૌરવ. 24 જુલાઈએ જુમ્માની નમાઝ સાથે આ ઐતિહાસિક ઇમારત સંગ્રહાલયમાંથી મસ્જિદમાં ફેરવાઈ ગઈ. આ પગલું તુર્કીના રાષ્ટ્રપતિ અર્દુઆને લીધું. તેઓ તેમના સમર્થકો સાથે સ્મારકમાં નમાઝ અદા કરવા આવ્યા હતા. વર્ષોથી અહીં નમાઝ અદા કરવા અમે રાહ જોઈ છે. આ સંરચનાને જુઓ, દુનિયામાં કોઈને પણ પૂછો તમને આ શું દેખાય છે, એક જ જવાબ છે કે આ એક મસ્જિદ છે. હાગિયા સોફિયાની હાલની ઇમારતનું નિર્માણ ખ્રિસ્તી સમ્રાટ જસ્ટિનિયને 537માં કર્યું હતું. તુર્ક સમ્રાટ સુલતાન મહેમતે 1453માં આ ચર્ચને મસ્જિદમાં ફેરવી દીધી. આધુનિક અને ધર્મનિરપેક્ષ તુર્કીની સ્થાપના કરનારા મુસ્તફા કમાલ અતાતુર્કે 1934માં તત્કાલીન મસ્જિદને સંગ્રહાલયમાં ફેરવી દીધી. 17 વર્ષથી ચાલતા અર્દુઆનના કાળમાં અતાતુર્કનો વારસો હવે નબળો પડતો લાગે છે. Turks are proud to be a તુર્કી ધર્મનિરપેક્ષ મુસ્લિમ રાષ્ટ્ર હોવા પર ગર્વ કરે છે. હવે હાગિયા સોફિયા મસ્જિદમાં તબદીલ થતા દેશનું આ ગૌરવ ખતમ થઈ ગયું છે. ઇસ્તંબુલ સુંદર મસ્જિદોનું શહેર છે, તો પછી રાષ્ટ્રપતિ અર્દુઆનને હાગિયા સોફિયાની મસ્જિદમાં ફેરવવાની કેમ જરૂર પડી? અર્દોગાન ઉનકી એકે પાર્ટી 2002 સે લગાતાર પૂરે ચુનાવ જીતતે આ રહી હૈ ઓર ઉનકા વાહિદ મકસદ યે હૈ કી વહાં કે લોગ જો સેક્યુલર એન્વાયરમેન્ટ થે મુસ્તફા કમાલ કે હુકમ કે બાદ સે યા ફર્સ્ટ વર્લ્ડ વોર કે બાદ સે ઉન્હોને ઇસ્લામ કો મોબિલાઇઝ કરકે ઇસ્લામ કો યુઝ કરકે વહાં કી જનતા કો મોબિલાઇઝ કિયા હર એક ઇલેક્શન મે ઓર વો જો વાદા કરે થે વો ઉન્હોને આગે સોફ મે હમે નમાઝ પઢ કે પૂરા કિયા. ઉપાસનાના સ્થળના પરિવર્તનનો ઇતિહાસ વિશ્વમાં જૂનો છે, પણ 2-3 દાયકાથી જે દેશ ઉદાર લોકતંત્ર છે ત્યાં પણ ધાર્મિક સ્થળોના પરિવર્તન અને ધર્મના નામ પર રાજકારણના ઘણા ઉદાહરણો સામે આવ્યા છે. અર્દુઆનની શાસન શૈલી પણ આ પ્રકારના વૈશ્વિક વલણનો એક ભાગ છે. અને ભારતમાં મોદી
And we see even in Russia. તથા રશિયામાં પુતિન ચર્ચનો ઉપયોગ કરી રહ્યા છે. Officially Soviet Union, but today Putin. અમેરિકામાં આપણે ટ્રમ્પને રાજકીય પ્રતીક રૂપે બાઇબલનો ઉપયોગ કરતા જોઈએ છીએ અને રાજકીય ધાર્મિક પ્રવચનો સાથે ખ્રિસ્તીઓને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો હકીકતમાં તો આ એક વૈશ્વિક પ્રવૃત્તિ છે. It's really a global trend. નિષ્ણાંતો કહે છે કે આ દેશો સિવાયના કેટલાય અન્ય દેશોમાં પણ પાછલા દાયકાઓમાં ધર્મના નામે રાજકારણ કરાયું છે અથવા ધાર્મિક સ્થળોને તબાહ કરાયા છે. 1236માં પહેલા કોર્ડોબા સ્પેનનું આ વિશાળ કેથેડ્રલ એક સુંદર મસ્જિદ હતી. મુસ્લિમ સમાજમાં આજે પણ તેને તેના જૂના નામ મસ્જિદ એ કરતબાથી યાદ કરાય છે. વાત ઇતિહાસની છે, પણ કેટલાય મુસલમાનોને એ વાતનો અહેસાસ છે કે સ્પેનના ખ્રિસ્તીઓએ અને મધ્ય એશિયાના મુસ્લિમ દેશોમાં પૂર્વ સોવિયત યુનિયનના સેંકડો મસ્જિદોને બરબાદ કરી દેવાય અથવા તો ચર્ચમાં ફેરવી દેવાય. નિષ્ણાંતો કહે છે કે તુર્કીના રાષ્ટ્રપતિએ હાગિયા સોફિયાના માધ્યમથી અરબીમાં જે ટ્વીટ કર્યું છે તેમાં મુસ્લિમ દુનિયાને એ સંદેશ આપવાનો પ્રયાસ કરાયો છે કે ભૂતકાળમાં મુસલમાનો સાથે ખોટું થયું તેને તેઓ હાગિયા સોફિયાને મસ્જિદ બનાવીને ખોટાને ખરું કરી રહ્યા છે. સમય છે વિરામનો, આગળ જોઈશું. ભૂમિપૂજન તો થયું, પણ હવે મંદિર નિર્માણ ક્યારે? લેબનોનની રાજધાની બૈરુતમાં થયેલા બ્લાસ્ટમાં 100થી વધુના મોત. રોકાઈ વિરામ માટે મળી થોડી જ વારમાં. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં. હું છું આપની સાથે બ્રિજલ શાહ. બ્રેક પહેલા આપણે જોયું કે દુનિયાભરમાં ક્યાં અને કેવી રીતે ધર્મમાં રાજકારણ ભેળવવામાં આવી રહ્યું છે, ત્યારે હવે જોઈશું કે તેની કેટલી અસર થઈ રહી છે. દુનિયાભરમાં કેટલાય ખ્રિસ્તીઓ હાગિયા સોફિયાને મસ્જિદમાં તબદીલ કરવાને ધર્મના નામે લેવાયેલું રાજકીય પગલું માને છે. આવી કંઈક જાણકારી આપી વિયેના સ્થિત ભારતીય મૂળના કેથલિક પાદરી ફાધર ડોમિનિક એમિનલે બીબીસી સંવાદદાતા ઝુબેર અહેમદને. અભી તો પોલેન્ડ લે લો યા હંગરી લે લો, યા જો નયે નયે રાષ્ટ્ર કે નયે નયે નેતા લોગ ઉભર રહે હૈ, યે સબ ધર્મ કા ઉપયોગ કર રહે હૈ યા દુરુપયોગ કર રહે હૈ મેં કહું તો. ભારત કો હી લે લો. ભારત કી જો આર્થિક વ્યવસ્થા ઇસ વક્ત હૈ, કોરોના તો ખેર બાદ મેં આયા, પરંતુ કુલ મિલા કે જો આર્થિક વ્યવસ્થા ઇતની બુરી તરહ સે ચલ રહી થી, તો લોગો કા ધ્યાન હટાને કે લિયે વહાં સે ઉન્હોને રામ મંદિર કા મસલા ઉઠાયા. યે જો કઈ નેતા હૈ યે અપને આપ મેં અસુરક્ષિત મહેસૂસ કરતે હૈ. યે મનોવૈજ્ઞાનિક એક વો હૈ કે કિસ તરહ સે અપના જો દબાવ હૈ વો લોગો પર બના રહે. કહીં આપસે ભી ગલતી તો નહીં હો રહી, આપ ધર્મ કે નેતા હૈ લેકિન કહીં કમઝોર પડ ગયે આપ ધર્મ કે લોગ જો. મેં આપસે બિલકુલ સહમત હું, ક્યોંકિ સબ ધર્મ નેતા એક સમાન નહીં હૈ. કુછ ધર્મ નેતા નામ કે વાસ્તે ધર્મ નેતા હૈ, જૈસે કુછ રાજનેતા નામ કે વાસ્તે પ્રજાતંત્ર ઓર સંવિધાન મેં વિશ્વાસ કરતે હૈ, તો યે આપ સભી તબકો કે લોગો મેં મિલેંગે. કુછ જો હાગિયા સોફિયા કો મસ્જિદ બનાને પે ખુશ હૈ, જો એર્દોગાન કે સપોર્ટર કહે લે યા ઓર મુસલમાન દૂસરે દેશો મેં બહોત ઝ્યાદા ખુશ નજર આ રહે હૈ, યે કહે રહે હૈ કે હિસ્ટરી મેં હોતા આયા હૈ, તો ઉસ વક્ત વેસ્ટ ને કુછ નહીં કહા ઓર અભી યે ઉનકી ડુપ્લિસિટી હૈ, ક્યા કહેંગે ઇસકે બારે મેં? વો જમાના અલગ થા. અબ જબ હમ વિકાસ કી ઓર બઢ રહે હૈ, સભ્યતા હમારી ઓર બઢતી જા રહી હૈ, તો યે ઉસ સભ્યતા કો અર્દોગાન હો યા ચાહે બીજેપી કે નેતા હો યા ટ્રમ્પ હો, યે ઉસ સભ્યતા કો અબ વાપસ નીચે ગિરા રહે હૈ. જાનતે હૈ ઇસકો ઓર બઢાને કે બદલે, ઇસકો ઓર વ્યાપક બનાને કે બદલે, ઇસકો ઓર વો સુકુડ રહે. પછી આવીએ રામ મંદિરના મુદ્દે. તો નિર્માણ માટે ભૂમિપૂજન તો થઈ ગયું અને આધારશિલા પણ મુકાઈ ગઈ, પણ તેનું નિર્માણ ક્યારે પૂરું થશે અને મસ્જિદનું નિર્માણ પણ ક્યારે થશે તે વિશે વધુ માહિતી આપી રહ્યા છે અયોધ્યાથી બીબીસી સંવાદદાતા સર્વપ્રિયા સાંગવાન. રામ મંદિર નિર્માણ કે લિયે પથ્થર તો આજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રખ દિયા હૈ, લેકિન કિતને વક્ત મેં વો બનકર તૈયાર હોગા અભી ઇસકી કોઈ પર્ટિક્યુલર ડેટ નહીં બતાઈ જા રહી હૈ.
कुछ लोग जो वीएचपी के लोगों से हमने बात की, उन्होंने कहा कि शायद 3 साल इसमें लगेंगे। सुप्रीम कोर्ट के फैसले में जो मुस्लिम पक्ष था उसको धन्नीपुर गांव में 5 एकड़ जमीन दी गई थी मस्जिद निर्माण के लिए। तो ये वही जमीन है जहां पर मैं इस वक्त खड़ी हूं। ये जो सामने आप देख रहे हैं जहां पर धान की फसल है, ये वही धन्नीपुर गांव में 5 एकड़ की जमीन है जो सुन्नी वक्फ बोर्ड को दी गई थी। हालांकि इसको लेकर जो गांव वाले जो कहते हैं कि कोई खास लोगों को यहाँ पर एक्साइटमेंट नहीं है, ज्यादा लोग यहाँ पर आते नहीं है इसको देखने के लिए। जो हमने भी जफरयाब जिलानी से बात की थी, उन्होंने भी यही कहा था कि लोगों में खास कोई उत्साह नहीं है मस्जिद निर्माण को लेकर। तो फिलहाल यहाँ पर अभी यही है, धान की फसल बोई हुई है और आगे कब तक मस्जिद निर्माण होगा उसके भी बारे में अब तक कुछ नहीं पता है। बीबीसी गुजराती के लिए सर्वप्रिया सांगवान। समाचारों पर नजर फेरवीए तो लेबेनॉन में मंगलवार राजधानी बेरूत में भयानक बॉम्ब विस्फोट थयो। रेडक्रॉस ना कहवा प्रमाण आ विस्फोट में ओछा में ओछा 100 लोगों ना मौत थया छे अने 4000 करता वधारे लोगों घायल। आ विस्फोट ना केन्द्र में एक वेरहाउस छे जगत 6 वर्ष थी एमोनियम नाइट्रेट नो 2000 टन जेटलो भंडार जमा हतो, जेमा धमाको थता वधारे भयानक अकस्मात सर्जायो। बीबीसी ना मध्य पूर्व ना संवाददाता जेरेमी बॉविन जणावी रह्या छे के आ दुर्घटना केवी रीते थई। आ अहेवालना केटलाक दृश्यो आपने विचलित करी शके छे। આંખો ફાડી નાખે તેવા ભયાવહ દ્રશ્યો આ બીજું દ્રશ્ય રસ્તા પરથી ડઝન બંધ માર્યા ગયા અને હજારો ઘાયલ થયા। એક એવો દેશ જે પહેલેથી જ સંકટનો સામનો કરી રહ્યો છે ત્યાં એક વધારાની ઉપાધિ। મને નથી ખ્યાલ શું થયું, હું માછલી પકડી રહ્યો હતો, મેં વિસ્ફોટનો અવાજ સાંભળ્યો, હું ફરીને ઘરની તરફ રવાના થયો અને ધમાકા થયા અને પછી આ થયું। બૈરુતના બંદરમાં આ પ્રકારે આગ લાગી હતી જેમાં આ જવાળાઓ ફાટી નીકળી હતી અને પછી અચાનક બધું ફંગોળાઈ ગયું। લેબેનોનના વડાપ્રધાને જણાવ્યું કે આ એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો હતો જે 2014થી ત્યાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો। તેનો ઉપયોગ ખાતર બનાવવા કે પછી વિસ્ફોટક બનાવવા થતો હોય છે। આ ડાઉનટાઉન બૈરૂત છે જે સંસદની ઇમારતની નજીક છે। ગયા વર્ષના અંતથી લેબેનોન એ રાજકીય અને આર્થિક સંકટથી લકવાગ્રસ્ત છે અને મહામારીના કારણે દેશ વિરોધ પ્રદર્શનનો પણ સામનો કરી રહ્યો છે। નુકસાન સમગ્ર શહેરમાં થયું છે અને આનાથી લાગેલો આઘાત વધારે ઊંડો છે અને આ દુર્ઘટના લેબેનોનના લોકોને વધારે નિરાશા તરફ ધકેલી દે તેવું જોખમ છે। વિસ્ફોટના અમુક જ કલાકોમાં વડાપ્રધાન હસન ડિયાબે દેશના નામે સંબોધન કર્યું। તેમણે કહ્યું કે આ માટે જે જવાબદાર છે તેમણે આની કિંમત ચૂકવવી પડશે। બૈરૂતની હોસ્પિટલો કે જે પહેલેથી જ કોવિડ-19ના કારણે દબાણ હેઠળ હતી તે હવે હજારો ઘાયલોનો સામનો કરી રહી છે। અમે ઘરે હતા, અમને ધમાકા જેવું કંઈક સંભળાયું, અમને થયું કે બંદર પરનું કોઈ કન્ટેનર બળ્યું હશે, પણ તેની અમુક સેકન્ડમાં તો અમે હવામાં ઉછળ્યા। લેબેનોનને આંતરરાષ્ટ્રીય સહાયતા મળશે જે અત્યાર સુધી અહીં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને તેની અક્ષમતાને કારણે તેના મિત્ર રાષ્ટ્રો પણ આપતા ખચકાતા હતા। પરંતુ જો લેબેનોનના સત્તાધીશો ટૂંક સમયમાં આના ગુનેગારોને સજા ન ફટકારી શક્યા તો લોકોનો ગુસ્સો એક ચોક્કસ પરિવર્તનની માગ કરી શકે છે। અને અહીં મોટો સવાલ એ છે કે ગોડાઉનમાં આટલા લાંબા સમય સુધી આ પ્રકારના ઘાતક વિસ્ફોટકોનો આટલો જથ્થો રાખવાની પરવાનગી કોણે આપી અને એ પણ સિટી સેન્ટરની સાવ નજીક। બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું શા માટે થઈ રહ્યું છે ક્યુબા દેશનું ડોલરાઇઝેશન। જંગલોને ફરીથી જીવંત કરવામાં મદદ કરતા ચીલીના શ્વાન, લઈએ વિરામ, મળીએ થોડી જ વારમાં।
વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં. હું છું આપની સાથે બ્રિજલ શાહ. હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યમાં ફરી એક વખત રેકોર્ડ નંબરના કોરોના વાયરસના કેસ સહિત મોત નોંધાયા છે. 15 લોકોના મોત થયા છે. વધુ મિલિટરી સૈનિકોને કરફ્યુ પાળવા માટે રસ્તા પર ગોઠવવામાં આવ્યા છે. ક્વિન્સલેન્ડે પણ ન્યૂ સાઉથ વેલ્સ તરફની બોર્ડર બંધ કરી દીધી છે. નવી સંસદ માટે હજારો શ્રીલંકન વાસીઓ મતદાન કરવા લાઇનમાં ઉભા હતા. કોરોના વાયરસને લીધે સુરક્ષાના પગલાઓને ધ્યાનમાં લેતા નિર્ણય લેવાયો હતો. રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષે સિન્હાલા નેશનલિઝમનો ઉપયોગ કરીને વિપક્ષને બે ભાગમાં વહેંચવાની આશા રાખી રહ્યા છે. જો એમ બન્યું તો તેમનો પક્ષ ભારે બહુમતીથી વિજયી બનશે. કોલંબિયાની સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અલ્વારો ઉરિબને નજર કેદમાં રાખ્યા છે. તેમના પર સાક્ષીઓ સાથે ચેડા કરવાના તેમજ છેતરપિંડીના આરોપ મુકાયા છે. તેમણે વારંવાર આ આરોપોને ફગાવ્યા છે. તેમ છતાં તેમના કેસની ટ્રાયલ ઓક્ટોબરમાં શરૂ થશે. 4 દાયકામાં પહેલી વખત અમેરિકા તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળને તાઇવાન મોકલી રહ્યું છે. હેલ્થ અને હ્યુમન સર્વિસ સેક્રેટરી એલેક્સ અઝર રાષ્ટ્રપતિ સાઈ ઇંગ વેનને મળશે. ચીને આ યાત્રાને વખોડી કાઢી છે. મહિનાના અંતમાં યોજાનારા યુએસ ઓપન ટાઇટલમાં રાફેલ નદાલ મુકાબલો નહીં કરે. વિશ્વ ટેનિસમાં બીજા નંબરના આ ખેલાડીએ કહ્યું છે કે મહામારીને લીધે તેઓ હાલ પૂરતો પ્રવાસ નહીં કરે. સામે પક્ષે રોજર ફેડરર પણ ઇજાને લીધે હાજર નથી રહેવાના. ત્યારે સદીમાં પહેલું એવું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ હશે જે બંને ખેલાડીના મુકાબલા સિવાય ડ્રો થશે. સેટેલાઇટ ઇમેજ દ્વારા જાણવા મળ્યું છે કે એન્ટાર્ટિકામાં 11 એવા કોલોની મળી આવી છે જે એમ્પરર પેગ્વિનના ઘર હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાથે માનવામાં આવી રહ્યું છે કે એ દરેક કોલોનીમાં હજારોની સંખ્યામાં પેંગ્વિનની વસ્તી હોઈ શકે છે, જેનાથી કદાચ એમ્પરર પેંગ્વિનની વસ્તીમાં 5-10% વધારો પણ જોવા મળી શકે છે. હવે વાત ક્યુબા દેશની, જ્યાં સોવિયત સંઘના પડી ભાંગ્યા બાદ અત્યાર સુધીનું સૌથી મોટું આર્થિક સંકટ આવી પડ્યું છે. ક્યુબાની સરકારે કમ્યુનિસ્ટ સત્તા ધરાવતા આ ટાપુ પર અનેક દુકાનો ખોલવાનો નિર્ણય કર્યો છે, જેના સામાનના વેચાણ પર યુએસ ડોલર ચૂકવવામાં આવશે. કોરોના મહામારીને કારણે પ્રવાસન ઉદ્યોગને અસર અને અમેરિકા તરફથી લાંબા ગાળાના આર્થિક પ્રતિબંધના મારથી અહીંની સરકારને આ પગલાં લેવા પડ્યા છે. બીબીસીના ક્યુબા સ્થિત સંવાદદાતા વિલ બ્રાન્ચનો રાજધાની હવાનાથી અહેવાલ જોઈએ. મહેનતની કમાણીના ડોલરને ખર્ચ કરવા કતારમાં ઉભેલા લોકો, ઘણા તો વહેલી સવારથી જ પોતાના માસ્ક સાથે અને ક્યુબાની ગરમી તેમજ વરસાદથી બચીને લાઇનમાં લાગેલા છે. જો કે અમને ડોલર સ્ટોરની અંદર શૂટ કરવાની પરવાનગી નહોતી, પરંતુ બાદમાં ગ્રાહકો તેમને જે મળ્યું તે લઈને બહાર આવ્યા. અંદર રાખેલી વસ્તુમાં મીટ, ડેરી, સાફ સફાઈની વસ્તુ અને શાવર જેલ જેવી વસ્તુઓ મેળવવી અઘરી છે. લેનો નામના આ ખરીદારે કહ્યું કે તેમને ઘણી ખરીદી કરવી હતી, પણ બેંકમાં વધારે ડોલર જમા કરાવવા પણ જરૂરી છે. તો બેનીતોએ કહ્યું કે તેમને મહિને એકવાર આવવું પોસાય એમ છે. બંનેને આશા છે કે આ પગલાથી વિદેશી ચલણ જનરેટ થશે, જેની સરકારને વધુ આયાત માટે જરૂર છે. ક્યુબાની એક મોટી સમસ્યા છે, તે વપરાશની 80% વસ્તુઓ તો આયાત કરે છે. જેવું કોરોના વાયરસ લોકડાઉન લાગુ થયું કે તરત જ પ્રવાસન ઉદ્યોગ ઠપ્પ થઈ ગયો, વિદેશી ચલણ ઘટ્યું અને તેની અસર જરૂરી સામાનની આયાત પર થઈ. શીત યુદ્ધ દરમિયાન ફિદેલ કાસ્ટ્રોની ઈચ્છા હતી કે ક્યુબા ખાદ્ય ઉત્પાદનમાં સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બને. એ ક્ષેત્રમાં બદલાવ આવી રહ્યો છે, પરંતુ આ ટાપુ મોટા ભાગે આયાત પર આધાર રાખે છે અને ખાસ કરીને આ પ્રકારના સંકટ દરમિયાન તો વધારે. વિસ્તા હેરમોસા એ હવાનાની બહાર આવેલું આ પ્રાઇવેટ માલિકીનું ઓર્ગેનિક ખેતર છે, જે રાજ્યોને દૂધ અને ઢોર સાથે શાકભાજી, ફળ તથા ચીઝ અને પોર્ક પણ સપ્લાય કરે છે. તેના ખેતી બાબતોના પ્રમુખ કહે છે કે ક્યુબા ખાદ્ય પદાર્થો માટે પોતાની નિર્ભરતા ઘટાડવા ઘણું કરી શકે છે. મને લાગે છે કે ક્યુબાએ આયાત તો ચાલુ રાખવી જ પડશે, પરંતુ આપણે તેને ઘટાડી શકીએ છીએ. ફળદ્રુપ જમીન પર કાર્ય કરી ટેકનોલોજીની મદદથી અને વિજ્ઞાનના સહારે પરિસ્થિતિ સુધારી શકીએ છીએ. આ સંઘર્ષ વચ્ચે ટ્રમ્પ પ્રશાસને ક્યુબા પરના અમેરિકાના આર્થિક પ્રતિબંધોમાં ઉમેરો કર્યો છે, જેથી કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવા આ ટાપુએ પોતાના જ 500 વેન્ટિલેટર બનાવ્યા, જેના માટે યુરોપીય સંઘ પાસેથી આર્થિક મદદ લેવી પડી. કોવિડ કોઈ પણ દેશ માટે બહુ મોટી સમસ્યા છે, પરંતુ એ કેવા દેશ માટે જે પહેલી જ મુશ્કેલ સ્થિતિમાં છે અને સંસાધનો મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, તેના માટે અમને લાગે છે કે આ વધારે ખરાબ પરિસ્થિતિ છે. ક્યુબાની સરકાર માટે ડોલરાઇઝેશન એક અપશબ્દ સમાન છે, પરંતુ હવે તે અહીંની વાસ્તવિકતા છે.
ડોલર સ્ટોર્સમાં ઘણા ઉત્પાદનો ઉપલબ્ધ થઈ રહ્યા છે, પરંતુ આગળ જતા ક્યુબાના ડોલર ધરાવતા અને ન ધરાવતા લોકો વચ્ચે વિભાજન થઈ શકે. ચીલીની બે બહેનોએ જંગલોને ફરીથી જીવંત કરવા માટે અનોખો અભિગમ અપનાવ્યો છે, જેમાં તેમનો સાથ આપી રહ્યા છે તેમના ત્રણ પાલતુ શ્વાન. ચાલો જોઈએ આ રસપ્રદ અહેવાલમાં. ચીલીના ઇતિહાસમાં સૌથી ભયંકર દાવાનળથી નુકસાન પામેલા જંગલોને ફરી ઉભા કરવા આ ત્રણ શ્વાન મદદ કરી રહ્યા છે. તમે જોઈ શકો, કંઈ જ નહોતું બચ્યું. તેઓ બિયારણ ભરેલી બેગ પહેરે એટલે તેઓ જ્યાં જ્યાં દોડે છે ત્યાં ત્યાં આ બીજ પડે છે. આ શ્વાન ચીલીના તાલકામાં રહેતી ફ્રાન્સિસ્કા અને કોન્સ્ટાન્ઝા નામની બહેનો પાળે છે. તેમને ખાવા પીવાની સાથે ઘણો પ્રેમ મળે છે. તેમના માટે આ કામ ઓછું અને જંગલની સેર વધારે છે. તેમને ટ્રીટ્સ બહુ પસંદ છે. તેઓ એક દિવસમાં 30 કિલોમીટર સુધી દોડે છે અને 10 કિલો જેટલા બીજ છોડે છે. આ બહેનોનું કહેવું છે કે આ શ્વાન ઘણા હોશિયાર, સ્ફૂર્તિલા અને ઝડપી હોવાથી આ કામ માટે એકદમ પરફેક્ટ છે. અમે નાનપણથી અહીંયા રહીએ છીએ. પહેલાં તો આ જંગલો લીલાછમ હતા, પણ હવે કંઈ જ બચ્યું નથી. ઘણા પશુઓ પણ હતા, હવે માત્ર રાખ છે. ફ્રાન્સિસ્કા અને કોન્સ્ટાન્ઝા 3 વર્ષથી સ્વખર્ચે આ કામ કરી રહ્યા છે. તેમના કામની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઈ છે. કેલિફોર્નિયા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ તેમનો સંપર્ક કર્યો છે. અમારો લક્ષ્ય આ પ્રોજેક્ટ ચાલુ રાખી વધુ વિસ્તાર આવરતા રહેવાનો છે. આ આસાન કામ નથી. અમે વિસ્તરણ કરી રહ્યા છીએ. વૃક્ષો રોપીને તેના છોડ સ્કૂલોને આપીએ છીએ જ્યાં તેમને પાણી મળી રહે, જેથી તેઓ ઉછરીને મોટા વૃક્ષો બની શકે. પાકિસ્તાને નવો નકશો જાહેર કર્યો છે, તેના પર જ આજે જોઈએ કીર્તિશનો કટાક્ષ. બીબીસી સમાચારમાં આજ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આજ સમયે.